નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. અરવલ્લીના ધનસુરા, અનિયોર, મોડાસા પંથકમાં વરસાદ. ધનસુરા તેમજ અનિયોરમાં પવન સાથે વરસાદ વરસ્યો. મોડાસાના સાકરિયા ગામે વીજળીના કડાકા સાથે વરસાદ. ગુજરાતમાં ચોમાસું 4 દિવસ પહેલા આવ્યું. ચોમાસાના 90-95 દિવસ દરમિયાન 9 દિવસ ભારે તો 17 દિવસ મધ્યમ અને 12 દિવસ હળવો વરસાદ પડવાની શક્યતા. આરટીઓના સર્વરમાં ખામી. આરટીઓના સર્વરે ફરી ડચકા ખાતા 250 લોકોને ધક્કો. ચોમાસાના આગમનમાં વિલંબની વકી સિસ્ટમ નબળી પડી જતા શહેરમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસુ બેસવાનો વર્તારો. સમાચારોમાં વાત કરીએ તો ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થશે તેવી આશાએ જિલ્લાના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. તેમાં પ્રથમ તબક્કામાં જિલ્લાના ખેડૂતોએ મગફળી, કપાસ, શાકભાજી અને ઘાસચારા સહિતનું 5,704 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ ખરીફ પાકનું 5,704 હેક્ટરમાં વાવેતર શરૂ કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા અંગે જરૂરી આધારો સાથે રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે 2 દિવસ રૂબરૂ ફોર્મ ભરી શકાશે. પાસ થયા બાદ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો હોય તે જરૂરી તો ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતના ફોર્મ 2 દિવસમાં બોર્ડમાં ભરી શકાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે. 20 જૂનથી શરૂ થઈ રહેલી પરીક્ષા હવે 27 શરૂ થશે, જેમાં બીએ, બીકોમ, બીબીએ સહિત 12 કોર્સની પરીક્ષા શરૂ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતકના સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની 20 જૂનને બદલે 27 પરીક્ષા લેવાશે. બીજી તરફ વાત કરીએ તો 24 જૂનથી ધોરણ 10ની પૂરક પરીક્ષા યોજાશે, જેમાં સુરતના 11,105 વિદ્યાર્થી પરીક્ષા આપશે. સૌથી વધારે 7,733 વિદ્યાર્થી બેઝિક ગણિતના અને તે પછી 4,729 વિદ્યાર્થી વિજ્ઞાનમાં નોંધાયા છે. બોર્ડનું સુરતનું ધોરણ 10નું રિઝલ્ટ 86.75% આવ્યું છે. 7,733 વિદ્યાર્થી બેઝિક ગણિતની આપશે પરીક્ષા. શહેરના 11,105 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પૂરક પરીક્ષા. હવામાન વિભાગે છેલ્લા 3 દિવસથી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી હતી, જો કે ત્રણેય દિવસ તડકો જોવા મળ્યો હતો. તેમજ આગામી 4 દિવસ ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં પ્રી મોન્સૂનનો પહેલો વરસાદ શનિવારે નોંધાયો હતો, ત્યારબાદથી વરસાદ વરસ્યો નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગુણની ફેર ચકાસણી કરવા ઇચ્છતા હતા. તેમને ગુણ ચકાસણી કરાવી હતી. તેમાંથી જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પાત્રતા થયા છે તે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે, તેમજ 21 જૂન સુધી પૂરક પરીક્ષા માટે અરજી કરી શકશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી બાદ પૂરક પરીક્ષા પાત્રતા ધરાવે તો પરીક્ષા આપી શકશે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. અરવલ્લીના ધનસુરા, અનિયોર, મોડાસા પંથકમાં વરસાદ વરસ્યો. ધનસુરા તેમજ અણિયોરમાં પવન સાથે વરસાદ વરસ્યો. મોડાસાના સાકરિયા ગામે પણ વીજળીના કડાકા સાથે વરસાદ થયો, તો માલપુરમાં પણ રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી. મોડી રાત્રિએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો લોકોની અસહ્ય ગરમીથી રાહત મળી છે. બાજરી, જુવારના પાકોને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાય છે. તો અરવલ્લીના ધનસુરા, અણિયોર, મોડાસા પંથકમાં વરસાદ વરસ્યો. ધનસુરા તેમજ અણિયોરમાં પવન સાથે વરસાદ વરસ્યો. મોડાસાના સાકરિયા ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, તો માલપુરમાં પણ રાત્રે વરસાદની શરૂઆત થઈ. મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર આગમન, તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થયો છે, જોકે ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી આવી ગયા પછી વરસાદને આગળ ખેંચી લાવતી સિસ્ટમ નબળી પડતા ચોમાસાની ગતિ ધીમી પડી હોવાનું હવામાન નિષ્ણાંતનું કહેવું છે. આ પરિબળને કારણે અમદાવાદમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસું બેસવાનો વર્તારો છે. દક્ષિણ ગુજરાત સુધી વરસાદ આવી ગયા પછી ગતિ ધીમી પડતા આગમનમાં વિલંબ નિવડ્યો. સુભાષ બ્રિજ, વસ્ત્રાલ અને બાવડા આરટીઓમાં સતત બીજા દિવસે પણ સર્વરમાં ખામી સર્જાવાના કારણે લાયસન્સ સહિતની કામગીરી માટે આવેલા 250થી વધુ લોકોને ધક્કો પડ્યો હતો. સતત બીજા દિવસે ત્રણેય આરટીઓના સર્વરમાં ખામી સર્જાઈ હતી. આરટીઓના સર્વરે ફરી ડચકા ખાતા હતા. 250 લોકોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. અમદાવાદની ઐતિહાસિક 147મી રથયાત્રાની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે અને ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 147મી રથયાત્રામાં ભગવાનના વાઘા માટે મથુરા વૃંદાવનથી કાપડ મંગાવી વાઘા તૈયાર કરવામાં આવશે. 22 જૂને જળયાત્રા, સાંજે ભગવાનનું મોસાળમાં આગમન, 2 જુલાઈએ મામેરાના દર્શન કરી શકાશે. વિચિત્ર વાત કરીએ તો ગુજરાતમાં દર વર્ષે 15 જૂને ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે 4 દિવસ વહેલું 11 જૂને ચોમાસાનો પ્રારંભ થયો છે. એટલું જ નહીં, આ વર્ષે ચોમાસાની સિઝનના 90 થી 95 દિવસમાંથી સરેરાશ 38 દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડશે. સિઝનમાં 38 દિવસ હળવાથી ભારે વરસાદ. જામનગર માર્કેટ યાર્ડમાં સોમવારે ચણાના 1346 ભાવ બોલાયા હતા. એક દિવસમાં 38,383 મન જણસની આવક થઈ હતી. જામનગર હાપા માર્કેટ યાર્ડમાં સોમવારે ઘઉંની 3,230, મગની 4,133, મગફળીની 4,629, એરંડાની 1580, તલની 7,368, રાયની 1378, લસણની 1797, કપાસની 3,568, જીરુની 1671 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.